નો દાખલો ગણી લો તો નંબર 3, પેજ નંબર 60, દાખલા નંબર 14. રાજ મશીન લિમિટેડ 10-1 એવા 1,00,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા 12,00,000. અંડરલાઈન કરજો 12,00,000. શેર ની સંખ્યા કેટલી આપેલી છે? 12. જેના પર નીચે પ્રમાણેની રકમો ચૂકવવાની હતી. દાખલા નંબર 14, બોલો અરજી વખતે મંજૂરી પ્રથમ અને આખરી ટોટલ કેટલા થવા જોઈએ? કંપનીની જાહેર જનતામાંથી અંડરલાઈન કરો 14,70,000. ઓછી અરજી મળી કે વધારે? કેટલી વધારાની અરજી શો કરવાની? પર અને એના નાણા કયા ખાતે લખવાના? બેંક ખાતે. આકાશ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, અંડરલાઈન મંજૂરી અને આખરી હપ્તાની રકમ નથી ચૂકવી, તો મંજૂરી અને આખરી હપ્તાના કૌંસમાં કેટલા લખવાના? 2,000. આગળ પછી કોણ છે? સનીના કેટલા છે? 1,200. અંડરલાઈન કરો, આખરી હપ્તાની રકમ નથી ચૂકવી. આખરી હપ્તાના કૌંસમાં બીજા વધારાના કેટલા? 1,200. આગળ કંપની શેર પર બાકી હતા, એ શેર શું કરે છે? જપ્ત કરે છે. શેર દીઠ 7 લેખે, અંડરલાઈન કરો 7 લેખે. ફરીથી કેટલા લેખે? વાર પર ઓછા વધુ કેટલા છે? ફરીથી બાર પાડવાની નોંધ શું થાય? બેંક ખાતે મુદ્રા, શેર જપ્તી ખાતે મુદ્રા, તે શેર મૂડી ખાતે જમા. ફરીથી બાર પાડ્યા, જે ધવલે ખરીદ્યા જરૂરી આમ નોંધ પસાર. કંપનીનું નામ આપેલું છે રાજ મશીન લિમિટેડ ના ચોપડે આમનો. પહેલી આમનો બોલો શેની આવતી હતી? જપ્ત કરવાની. પહેલા 4 લખવી પડશે, 6 અરજીના નાણા મળે ત્યારે. આમનો નંબર 1, બોલો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. કેમ ડાયરેક્ટ જપ્તી ની આમનો ન લખી? આ બધી આમનો છે ને આમાં, તો બધી લખવી પડશે. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. આની ગણતરી 12,00,000 ઉપર થાય કે 14,70,000? 14,70,000 ગુણ્યા અરજી ના 44,10,000. પહેલી અમદાવાદમાં અરજી જમા છે, તો બીજી અમદાવાદમાં અરજી બોલો શું થાય? નંબર 2, બોલો અમદાવાદ જેટલા જમા છે એટલા 44,00,000. શેર મોડી ખાતે આપણા શેર બોલો કેટલા છે? 12,00,000 ને, બોલો 12,00,000 ગુણ્યા વધારાની અરજી 2,70,000 ગુણ્યા પહેલા નો ગુણાકાર 36,000.
36 લાખ, બીજામાં 8 લાખ 10 હજાર. આમનો નંબર 3. અરજીની બે નોંધણી. હવે મંજૂરી ને પછી આખરી, પહેલા પૈસા મંગાવવા પછી પૈસા મળે. પૈસા મંગાવવાની અમનો મંજૂરી માં બાકી તો છે કેટલા શેર? પ્રથમ અને આખરી ભેગો છે, પહેલા મંગાવવાનો ને પછી મંગાવવાની અમનો ખાતે કૌંસમાં બોલો 12 લાખ ગુણ્યા 3 કેટલા આવશે? 36 લાખ. આ મંગાવવાની અમનો હવે છે મળેની અમનો નંબર 6. મળે ત્યારે અમનો બોલો ખાતે ઉધાર, પછી મળવાનો બાકી હપ્તો કેટલા શેર ઉપર? 3600 × 3 9600. 35 લાખ 7 હજાર 400. ખબર પડી પહેલા કેટલા? 2000. પછી કેટલા? 1200 ને. પહેલા તે કયા ખાતે? અત્યાર સુધી જે ખરાની નિશાની હોય એની પછી નું લેતા, હવે ખરાની નિશાની નહીં આવે, હવે કૌંસ આવશે.
શું છે? જે કૌંસ હશે એ લેવાનું. કેટલામાં કૌંસ છે? મંજૂરી અને પ્રથમ અને તે મંજૂરી ખાતે અને પછી પ્રશ્નાર્થી રકમ 14,000. શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મોડી ખાતે અને વટાવથી હોય તો બેંક ખાતે કૌંસમાં બોલો 32,000 × 7 = 22,000. મોડી અનામત ખાતે જમા. આની રકમ કઈ રીતે મળે? જમા જપ્તી કેટલી? માઇનસ 9,600 બરાબર 4,800. હવે એક ખાસ વસ્તુ શું ચેક કરવાની, આ 14,400 જે પ્રશ્નાર્થી મેળવેલા છે ને, એ રકમ સાચી છે કે ખોટી એ દરેક દાખલાની અંદર જોઈ લેવાનું. 14,400 કઈ રીતે મળશે? 2,000 કોના કોના કૌંસમાં છે? તો એના પૈસા મળી ગયા કે નથી મળ્યા? તો ખાલી મળ્યા કોના હોય? કેટલા? 2,000 × 3 = 6,000. 1,200 કોના કૌંસમાં છે? એના મળ્યા હોય કે ન મળ્યા હોય? તો કોના કોના મળ્યા હોય? આપણે દાખલો ખોટેલી કરી, સમજ પડી એની અંદર? લખી નાખો.